તો કેમ છે આપણા ગુજ્જુ ભાઈ, સ્વાગત તમારું પાછું એક વાર સંપૂર્ણ બકરોલ દેવરાલ આપણા લુસિફર નામના યુટ્યુબ ચેનલ પર. અને ભાઈ આજ આજના વિડીયોમાં છે ને એક સ્કોડ એવી છે કે જેની પાસે ભાઈ 2-3 એક શૂટ છે, અને તમારો ભાઈ શરૂઆતમાં એને ઠોકશે, ગેમની વચમાં પણ એને 1v4 કરશે, તો મસાલો પૂરેપૂરો છે. અને લાસ્ટમાં હું તમને એવી સ્કોડ એને મળવાનો છે જે કેમ્પરની પણ બાપ છે ભાઈ, મસાલો ભરપૂર છે. છેલ્લે સુધી વિડીયો જુઓ, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા કરતા તમને મજા આવી જવાની છે. ચાલો ભાઈ, હવે આપણે લૂંટ પણ અહીંયા જેવી તેવી પૂરી કરી લીધી. બંધા કઈ બાજુ આવ્યા છે? અરે અંદર ફૂટ, અરે પોસાઇડન, પોસાઇડન એક શૂટ હતું, અને આ બીજું એક શૂટ જે નવું આવ્યું છે. ચાલો ભાઈ, એક શૂટ નું 1v2 તો અહીંયા જ કરી નાખ્યું. એ વાત અલગ છે કે એ લોકો પાસે ગન નથી, પણ આ લોકોને ગન હોતાય ઠોકશું. જોજો તમે ખાલી, હવે આગળ ને બાજુ થી ફૂટ આવે છે. તો ભાઈ આપણે સોના બંદા ને કાયદેસર રીતના ઠોકી દીધો. હવે પાછળ ને બાજુ ફૂટ આવ્યા. ચાલ બેટા, ડીપી કરે જાય નાખે. ડીપી વાળા ને ઠોકી દીધો, પણ નીચેની બાજુ થી ફૂટ આવે છે. હવે આ બંદો ભાગે છે તો ભાગે છે ક્યાં? હવે જોજો તમે ધ્યાનથી, નીચેથી નોક આવ્યો. આ એ જ બંદો છે ઓલો સોનાવાળો, જેને હમણાં આપણે નોક કર્યો તો ફિનિશ નતા કરી હઈ ગયા. ઠોલિયો ન્યા રિવાઈ લેવો જાતો તો કેવા મગજ લગાડે બંદા. ચાલો ભાઈ, હવે જેવી રીતના ભાઈ આપણે આગળની બાજુ જવા માંડ્યા. પાછળ કોક માછલું ફેરવે, હું ટાવર જોતો તો ટાવર થી ના પડે, પણ ડાબી બાજુ જોવો તમે ઠોલિયો ન્યા જતો. આગળ આવ્યો, પણ એ લોકોએ જેને નોક કર્યો હતો એનું કીધું આપણે ટાપી લીધું. હવે આપણે આવ્યા રોટેશન મારવા, પણ ત્યાં સુધીમાં અભિનોક હવે ઠોકો. ચારે તે ઠલિયા અમારા ટીમમેટને નક કરશે. મોલી વોલી કરે છે એ પણ કોઈક અલગ એંગલ ઉપરથી, એટલે પેલા ભાઈ મોલીને બુજાવવાની વાત જોવી પડશે, પછી અભિને સેફ જગ્યાએ રિવાઈ દેવું પડશે. ચલો ભાઈ રિવાઈ દઈ. આપણે ક્યાં આવી ગયા? ઉપરની બાજુ. હવે જેવી રીતના ઉપર આવ્યા, ટાવરેથી ડીપી હાલતી હતી ને જમણી બાજુ બંધો નોક. તો આવો મોકો તો તમારો ભાઈ ચૂકશ જ નહીં, પણ અભિનો પ્રોપર કોલ આવ્યો કે ભાઈ આગળની બાજુ હૂતો હે. હવે એને ઈ ન બોલ્યું કે ભાઈ નોક હે, તો મને એમ કે એકદમ છેડે ખૂણામાં ભાઈ હૂતો હશે, કેમ કે ભાઈ ઓલા ટાવર વાળા બંધાથી બચીને. તો હું તો ભાઈ આગળની બાજુ એકદમ હાઉ ખૂણામાં નેડવેડ કરું, પણ જેવી રીતના હું આગળ આવ્યો ભાઈ ફૂટ અજીબો કરી આવ્યા. બંધના ફૂટ આવતો નથી, નિશાન આવે હે, પણ ભાઈ નોક બંધો ફિનિશ. અને ભાઈ મારી હેલ્થ ભાઈ, ડીપી વાળા એ હું ખાધું હોય એ વાત અલગ હતી કે મારું હેલ્મેટ થોડુંક લાલ હતું ભાઈ, આવી રીતના મારી એચવી. ચલો ભાઈ ઇલિંગ વિલિંગ કરીને આપણે જોઈએ ટાવર વાળાઓને ક્યાં છે ટોલિયા. ચાલો ભાઈ હેલ્મેટ માન મળી ગયું. અરે યાર ટાપીને બેઠા હે બે બે બંદા ભાઈ, ટાપીને બેઠા હે ટોલિયા. મોન્સ્ટર વારી તારી તો જારો હે, ન્યાય બસ સાબરમાં ચડી પડવું હે યાર. મને ખાલી એક વખત રિવે લેવા દે, તારી તો હું ઠોકી નાખી ટોલી. ચાલો ભાઈ હવે પ્રોપર રિવાઈવ અને હીલિંગ પકડી લીધો. હવે ક્યાં એ આવી ગયે જો એંગ્રી ગેમ વારી. તમે જોયું હોય તો જે મુંડી દેખાતી હતી એનો બીજો બંદો ત્યાં જ છે, પણ ભાઈ હવે અભિનો કોલ આવ્યો કે ભાઈ એને ઈ બાજુથી થોડાક ફૂટ સાવે, તો ભાઈ આપણે ન્યા ચેક કરવા કે ભાઈ હું માજરો હે, પણ ડાબી બાજુ બંધુ પહોંચી ગયો હે. ચાલ બડા ક્યાં છે? ન્યા છે ને ભાઈ નું ધ્યાન માછલા ઉપર, માછલું તો વયું ગયું, આ ઠોલિયો રહી ગયો. ઓ ભાઈ અહીંયા નું ઓલમોસ્ટ કામ પતાવ્યું, નીચેની બાજુથી ફૂટ આવ્યા હે. તો આપણે ટાવલ વાળાને ચેક કરતા કરતા ઈ જો આવ્યા કે નીચે ને બાજુ જે કઈ પણ બંધ આવ્યો તો ઈ ક્યાં છે જોવો.
ભાઈ હું કમસન ફાઈટર તમને કી દઈ ના આવ્યું ને બે બંદા રખડાઈ નીચેની બાજુ હવે મેં કીધું કે અહીંયાથી નેડ કરી તો એને ખબર જ છે ભાગી જવાનો હે અને નો ફિનિશ મારવો પડશે એવું એંગલ બનાવવા માટે અહીં આવી ગયો હવે અહીંયાથી ખાલી એંગલ જો હું ચુમે સોરી આવે પરફેક્ટ નોક અને ફિનિશ પણ ના હવે વારો હોય બિચારો વન એચપી નો હોય હવે વન એચપી ને હિસાબે જો એની ના હીલિંગ કર્યું ઊભી રે તો ઠોલીએ તારી તો પતા લઉં છું ઠોકશે ટીમ એલિમિનેશન માર્યું હે બરોબર ને હવે ભાઈ આ જી ઇવેન્ટ હે હવે પાણી વારું થઈ જવાનું હે તો એના હિસાબે ભાઈ આપણે સમને કરવું પડશે ને હે ડબલ રિકોલ તો લેવા પડશે બાકી ગેમ પ્લે કેમ કાઢશું યાર ક્યાંક વચમાં ફાઇટ લેલે તો મરી જાય તો ભાઈ આપણે સમન કરવા માટે સ્મોક પોક કરી દીધો ભાઈ હું ચારે બાજુ જોતો હતો અભી સમન કરે ત્યાં સુધી મને કોઈ એને ન ઠોકી દે મને ન ઠોકી દે તો ભાઈ સમન કરી લીધું આપણે ડબલ રિકોલ લઈ લીધા પણ હવે ગનવન લૂંટવાની ભાઈ ભૂલ નહીં કરીએ કેમ કે ક્યાં બંદા એંગલ બનાવીને ક્યાં આવી જાય નક્કી ન કહેવાય હવે જવું પડશે ઉપરની બાજુ કેમ કે ફૂટ આવે હે પ્રોપર વચમાં હે કે એક્ઝેક્ટ ઉપર એ નથી ખબર અરે ભાઈ ઉપર જ છે અરે ટાવર વાળા બંદા નોક નતો તો ઠોલ્યો આ ટાવર વાળા બંદા આના નામ વાંચો મોસ્ટર નતો તો સ્ટાર ભાઈ નેડ થોડો ઓવરકુક થઈ ગયો અરે ભાઈ ભાઈ જેવી રીતના નેડ ફૂટવાનો હતો ભાઈ આ ઇવેન્ટ હોય ગયો ભાઈ ખૂબ કિસ્મત છે તારીખે ઠોલીએ તને નહીં જવા દઉં તને તો નહીં જ જવા દઉં પકડ 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 ઠોલી અને પકડ હે ચકેડી ક્યાં જાય ગયું પકડ 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 એક્ઝિટ તો મારવા જ નહીં દઉં એક્ઝિટ વાળી તારી ઠોલી ટાવર ઉપર બહુ બેઠી હતી ને તું આવી ગઈ હતી ભાઈ ટાવરે થી જ્યાં ની હેરાન કર્યા હે કઈ આવી ગયું તું ઓ ભાઈ એક્ઝિટ મારું કે ન મારું ઈ ફેસલો હતો તો મેં કીધું કે ક્યાં છે ઇવેન્ટ રોજો ઉપર છે તો ના 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 હું કામ એક્ઝિટ મારું ભાઈ રિકોર્ડ ટાવરે બંધ મળી જાય કાઈ નાકી ના કહેવાય તો ભાઈ ઈ માનસિકતા આરે આપણે ગયા ઉપરની બાજુ હવે ખાલી અહીંયા નહીં ફાઈટ જોજો ભાઈ ઉપર પંછી હેડવેડ માર્યા અમે હવે આ બે ડ્રાઈવરો મારો ડ્રાઈવર ને એનો ડ્રાઈવર ભાઈ કોઈ કોઈ ના હાથમાં નથી આવતું ભાઈ આપણો ડ્રાઈવર એ હેવી ડ્રાઈવર ને એનો ડ્રાઈવર હેવી ડ્રાઈવર ભાઈ સેલ્યુટ છે યાર ઊભી ગયા એને મોટામાં મોટી ભૂલ કરી હે જી ઊભી ગયા હે જવાન ક્યાં ખુદી બચી જાય હે ક્યાં ખુદી બચી તું સેલ્ફ રિવાઈ છે તારી કે સેલ્ફ રિવાઈ કરવું તારે ઊભી માં જા સેલ્ફ રિવાઈ હજી એનો બીજો બંદો કે જે પાણી ની અંદર જમ્પ મારી ગયો તો વારો એનો હે ભાઈ વોટર શૂટર નો ઉપયોગ કરી ઉપર આવ્યો હે બંદા ખતરનાક છે ભાઈ ડેમેજ તો પૂરો પૂરો કર્યો હે પણ એ યુઝ્યુઅલ ડેમેજ થાય ને પાણી માં તો મેં કીધું કે ના 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 હવે તો નહીં મૂકીએ તને ક્યાં બધા ભાગીને જાય તું કે જે જાઈશ ક્યાં તો જે તો તરે હે તરે જારો ઠોલીએ ડેમેજ પડ્યું નથી કે ભાગવું હે હે ભાગવું હે ચકેડી એને ફિનિશ મારા સેલ્ફ પ્રિય વરો હે ભાઈ બંને બંદા સેલ્ફ પ્રિય વરા ને એની પાસે લૂટ ભરપૂર વિચાર કરો તે બંદાય તગડા ને તમારા ભાઈ આવો મસ્ત રીતે ઠોકો તો આવી લાંબી ફાઇટ બકલોલી અને ભાઈ અસલા માટે હે ને સબસ્ક્રાઇબ મારવાનું એક કે ઉજ્જુ ભાઈ ભૂલશે નહીં ચાલો ભાઈ તો હવે જેવી રીતના આપણે રોજોકને પહાડી ઉપર આવતા હતા નીચે જોજો ખાલી તમે આને તો ડબલ હેડ મારી બીજો ભગ પહાડી ની નીચે ઓલી લી લી ચડાતું નથી હે ચડાતું નથી યાર જેવી રીતના અહીંયા મારાથી નથી ચડાતું એ રીતના તારાથી ના ચડાતું
ચાલો કઈ વાંધો નહીં, લોબીમાં જા. તો ભાઈ આ બે બંધાણ એટલે એને આપણે એવી રીતના આપણે કરીને મારી નાખ્યા, પણ ઢોલિયો ભાઈ એમ જીતરી હતી. ચલો ભાઈ કંઈક તો ફાયદો થયો. ભાઈ MG3 લઈને આપણે નીકળતા રિકોલ ટાવરે ઓલું વોટર ગ્રેનેડ દેખાઈ ગયો મને. તો મેં આમાં કીધું ન્યાય બંધા હે ને, આપણે અપાર્ટમેન્ટ જેવી રીતના ખોલ્યું ભાઈ ન્યાય બંધા. તો મેં કીધું કે ભાઈ રિકોલ ટાવરે ફાઇટ લેવા કરતા પહેલા ભાઈ અપાર્ટમેન્ટ ને ભાઈ સાફસફાઈ કરતા જાય. તો ભાઈ થોલિયાને ડેમેજ તો કર્યું હોય ભાઈ, એની ફાટીને ચોસાઈ ઈ અંદરની બાજુ ભાઈ કોપા બીજા અપાર્ટમેન્ટે બંધા. હા 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 અપાર્ટમેન્ટ માં જરા 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 તારે ઠોલિયા એક જ ટીમ ને લાગે તમે ચટ્ટા બટ્ટા. ચાલો ભાઈ નેડ પ્લસ MG પ્રોપર નો યાદ રાખજો, અમે MOC ટ્રોફી મારું લાસ્ટ માં બતાડવાનો હોય તમને. હજી તો ઓલી 100 વાળી સ્કોડ એ બાકી. તો ભાઈ વોટર શૂટર નો ઉપયોગ કરીને આપણે ઉપર આવી ગયા 360 ડિગ્રી. ખતમ ભાઈ 1v2 ઈઝીલી. હવે મેન અપાર્ટમેન્ટ વાળા બંદાને કઈ રીતના ભૂલી જાવો? ઈ ભૂલાયો ભૂલાય ભાઈ, ના ભૂલાય ને, કેમ કે ભાઈ એની સ્કૂડ ના બે બંદા ઠોકી દીધા નજર રાખીને. તો એ નક્કી જ છે કે ભાઈ બે હોવાનો છે. તો જો રિફ્લેક્સિસ ડબલ હેડ વાર્તા ખતમ ભાઈ. આ રિફ્લેક્સિસ જોઈને તમને મજા આવી ને ભાઈ. શું કરો યાર, શું કરો હો ગુજ્જુ ભાઈનો, શેર મારો અને લાઈક મારવાનું. એક ભૂલશો નહીં, લાઈક મારો યાર, લાઈક. ચાલો તો હવે ભાઈ આપણે એક યાદ હોય તો રિકોલ વાળા બંધાવને ગોતવા જવાના હતા કે ક્યાં હે, પણ ત્યાં સુધી અમીર ગાડી ભાઈ, અમીર લોકોની ગાડી લે 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 ભાઈ, મૂંગા માયલી ગાડી આવી છે. મૂકશું તો નહીં ને, હવે વિચારો ક્યાં બંધાય છે, વિચારો વિચારો, તમને ખબર પડી જાય હમણાં. પોસાઇડન એક સુવાળા બંદા, બે નોક હે ભાઈ, પૂરેપૂરા ત્રણ બંદા નો લાસ્ટ નો બાકી. અરે ચકેડી ક્યાં જવું હે તારે, આપણે ફિનિશ થા 1v4 ઈજ સ્કોડ ને, જેની પાસે ભાઈ 2-3 ટીમમેટ પાસે એક ટુ હતા ઉગે ગાડી હતી, એ લોકોને 1v4 કર્યું હોય ભાઈ મને નથી ખબર. આના માટે તો હે ને કોમેન્ટ સેક્શન માં લુસિફર ઓપી ને ગુજ્જુ ઓપી થઈ જવું જોઈએ ભાઈ, સમજાણો તમને. સબસ્ક્રાઇબ તો મારી જ દેજો. ચલો હવે જીવ રીતના આગળ વધ્યા અપાર્ટમેન્ટ ઉપર નજર ફેરવતા પૂરે પૂરી સ્કવોડ ને દુનિયાની સૌથી મોટામાં મોટી કેમ્પર, મોટામાં મોટી કેમ્પર સ્કોડ ને હું તમને હમણાં મળાવું. જોજો તમે એની હરકત, હજી તો ભાઈ હું એને કટ સીન કરી કરીને દેખાડી, બાકી તમે કંટાળી જાઓ ને કેટલું કેમ કર્યું હોય ને. એ જોજો તમે, પેલા તો ઉપર હતા તો તમારો ભાઈ ધોવાનું ચાલુ કરી દીધું, ને તમારા ભાઈએ ધોવાનું ચાલુ કર્યું તો ભાઈ આ નીચેની બાજુ કેમ્પ કરવા માટે. હવે અભિનવ કોલ આવ્યો કે પાછળ હું તો હે, પણ ભાઈ ઈ બંદો છટકી ગયો નથી. તો એઝ યુઝ્યુઅલ ભાઈ કોઈ પણ બંદા હોય નીચેની બાજુ કોઈ હોય તો આવી રીતના નેડ કરતા હોય, મેં એઝ યુઝ્યુઅલ ઈ જ રસ્તો વાપર્યો કે ભાઈ નેડ વેડ કરશું, એકાદો બંદો એમાં આવી જાય પુશ કરશું, પણ નહીં. એક જ રૂમ માં ચાર બંદા, ઈ પણ અલગ અલગ એંગલ પકડીને. જો જોવો તમે, હજી તો હું કટ કટ કરીને દેખાડો, બાકી તમે કંટાળી જાઓ, નીકળવાનું નામ જ નથી લેવું. જો વોટર નેડ કરવા હે કે અમારા ઉપર પુશ ના આવે, અમારા ઉપર પુશ ના આવે, તો પછી તો મગર લગાડો ઓપનના ટોલિયા ના ઠોકવાનો. તો મેં કીધું કે ભાઈ ક્યાંક તો કરવું પડશે, આ ટોલિયા એમ તો નીકળશે નહીં, તો નહીં આવી ગયા હે. તો આપણે અહીંયા ચડી ગયા, વોટર શૂટર નો ઉપયોગ કરી વોટર શૂટર કેન્સલ કરી ઓલ ઉપર આ ટોલિયા હેલ્કેટ માંગતો હતો. બીજો બંદો તમને એનો દેખાઈ ગયો ક્યાં છે? ઈ હતો ડાબી સાઈડ ના પેનિક રૂમ માં. તો મેં કીધું કે ત્યાં મોલી કરી દઈએ,
બે એંગલ આપણે હચવાઈ ગયા. હવે બે એંગલ હચવાના પછી ત્રીજા એંગલ હું જેવી રીતના ગયો, ધ્યાનથી જોજો. વોચ આઉટ ભાઈ. અરે યાર ગિલિયો ન્યા છૂટો તો, ગિલિયો પ્રોપર રીતના ન્યા છૂટો તો. ને ભાઈ મારા કેરેક્ટરના હિસાબે ગિલિયો મને હૂતો ન દેખાણો. મેં વોલ્ટ કર્યો, હું ઠેકી નહીં ગયો ત્યારે સેટ ગિલિયો મને દેખાણો. ભાઈ નોક ફિનિશ હાલ. તમે ઈ છે ઈ બધું જે કંઈ પણ થયું હોય, ગિલિયે કેમ કરીને મને માર્યો કંઈ વાંધો નહીં. આપણે ફૂલ મગર લગાડ્યો તો ગિલિયાના હિસાબે આપણે મરી ગયા. જો ખાલી ગિલિયો દેખાઈ ગયો હોત ને તો આ સ્કોરનું વાર્તા ખતમ હતી. પણ ઈ વચમાં હું તમને ખાલી ઈ દેખાડી દઉં કે તમારા ભાઈનું એમ અસિસ્ટ ઓન હતું. કેવો ચાલો એના તો સેન્સિટિવિટી એ યાર એમ અસિસ્ટ વાળું ક્યાં છે. આપણું એમસી ચોપ હતું. અભિનય ભાઈ એ લોકોએ કેમ કરીને પ્રોપર રીતના ઠોક્યો હે, પુશ મારવા ગયો એટલે અલગ અલગ એંગલ ઉપર છે ને. આ જુઓ ઠોલિયા ગ્લેશિયર લઈને એફપીપી કરીને અલગ અલગ એંગલ ઉપરથી બેઠા હે. ભાઈ હું કેમ્પિંગ નહીં, હું કેમ્પિંગ હું હે ના ઠોલિયાને મારા પ્રોપર ફૂટ આવે. હું ક્યાં જાઉં, હું શું કરું. હું જો બસ ઊભું રહીને નોક ડબલ હેડ ફિનિશ ગલ મારવાનું યાર એની જરૂરી ના હોય. ચલો કઈ વાંધો નહીં ભાઈ, આજે તો ગેમ પ્લે. જો તમને ગેમ પ્લેમાં મજા આવી ને ભાઈ તો લાઈક મારો, શેર મારો અને સબસ્ક્રાઇબ મારો યાર. બકલો લીધી પર લેન્ટન ગેમ પ્લે ગુજરાતીમાં. એ બાપા જો ભાઈ હટ તો તમારા ભાઈ દુશી પર લાવવાનો છે ને. મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી માટે આવજો. જય શ્રી રામ. જય હિન્દ.